અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં મેચ રમાશે અને રાજ્યની મહાનગરપાલિકાના કોર્પોરેટર અને કમિશનરો ફેબ્રુઆરીમાં અમદાવાદના મહેમાન બનશે. જોકે સરદાર પટેલ સ્ટેડિયમ જે વર્ષ 2021થી જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારની ખેલકુંભની નીતિ ઉજવણી દરમિયાન સ્ટેડિયમની પેવેલિયન ગેલેરીનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો, જે બાદ એસ્ટેટ વિભાગે આ સ્ટેડિયમનો ઉપયોગ ન કરવા માટે આદેશ કર્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની મહાનગરપાલિકાના કાઉન્સિલર અને કમિશનરો વચ્ચે થનાર મેચમાં યજમાન પદે છે, જેના કારણે રિક્રિએશન કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે 75 લાખનો ખર્ચ કરી રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે મેચ રમાશે. જોકે એમસીએ દાવો કરી રહ્યું છે કે 20 જાન્યુઆરી સુધીમાં સ્ટેડિયમને હંગામી ધોરણે રમવા લાયક બનાવવામાં આવશે. પણ તેની વચ્ચે સવાલ એ ઊભા થાય છે કે કેમ માત્ર રાજ્યની મનપાના હોદ્દેદારો અને અધિકારીઓ માટે જ હંગામી ધોરણે વ્યવસ્થા કરાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમની અંદર તૈયારીઓ ચાલી રહી છે અને વિભાગના ને જાણ કરતાં 15-20 જાન્યુઆરી સુધીમાં આ ગાર્ડન ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ જશે એવું જણાવેલ છે. અંદાજિત 75 લાખનો ખર્ચ આમાં થશે અને જેમાં આપણે જે કોઈ પણ 8 કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયર 11, કમિશનર 11 આવતી હોય છે એને રહેવાની, જમવાની, આ સિવાય જે મેદાન ઉપર ક્રિકેટ રમવાનું છે એ અને એમને જે ઇનામ આપવાની છે, આ બધી સંબંધિત જે ખર્ચ છે એ ખર્ચ આની અંદર થતો હોય છે.